હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ ઢોસા. અહીંયા હું રવાના મસાલાથી જ ઢોસા બનાવવાની છું. આ રવાના ઢોસા જલ્દી બનીને રેડી થઈ જાય છે અને એકદમ સરસ અને ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. જો તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ બનશે. દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર બનીને રેડી થઈ જાય છે. જો તમને મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને શેર કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ રવાના ઢોસા બનાવવા માટે તમારે સૌથી પહેલાં અહીંયા તમારે એક વાસણમાં 2 કપ જેવો રવો લઈ લેવાનો છે. અહીંયા રવો તમે કોઈ બી જાડો મોટો લઈ શકો છો, અને જો તમારો એમ મોટો રવો તમે અહીંયા લીધો હોય તો તમારે મિક્સરમાં પહેલાં એને ગ્રાઇન્ડ કરીને યુઝ કરવાનો. મેં અહીંયા ઝીણો રવો લીધો છે એટલે હું ગ્રાઇન્ડ નથી કરતી. હવે આની અંદર 4 ચમચી જેવું આપણે ઘઉંનો લોટ એડ કરીશું, જે આપણે જે રોટલીનો ઘઉંનો લોટ આપણે યુઝ કરીએ છીએ એ જ તમારે અહીંયા લેવાનો છે. અહીંયા ઘઉંનો લોટ તમારે ઢોસામાં સરસ એવો બાઇન્ડિંગ આપશે. અહીંયા જેટલો તમે રવો લીધો હોય એ પ્રમાણે તમારે અહીંયા ઘઉંનો લોટ લેવાનો. જો તમે 1 કપ રવો લીધો હોય તો 2 ચમચી ઘઉંનો લોટ એડ કરવાનો. મેં અહીંયા 2 કપ રવો લીધો છે એટલે હું 4 ચમચી ઘઉંનો લોટ એડ કરું છું. હવે આની અંદર 1/2 કપ જેવું દહીં એડ કરીશું. અહીંયા દહીં મેં થોડું ખાટું હોય એવું લીધું છે. 1/2 કપ દહીં એડ થઈ જાય પછી આમાં આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું. હવે આ દહીંને આપણે રવા જોડે સરસ મિક્સ કરી લેશું. દહીં મિક્સ થઈ જાય પછી થોડુંક આપણે પાણી એડ કરવાનું છે, 3-4 ચમચી જેટલું. ફરીથી આને આપણે મિક્સ કરી લેવાનું. શરૂઆતમાં તમારે પાણી વધારે યુઝ નથી કરવાનું, ખાલી રવો પાણીમાં મિક્સ થઈ જાય એટલું જ તમારે એડ કરવાનું છે. આ રીતે રવો સરસ રીતે તમારો મિક્સ થઈ જવો જોઈએ પાણીમાં. જે રીતે મેં પહેલાં બી કીધું કે બહુ પાણી યુઝ નથી કરવાનું, આ રીતે સરસ મિક્સ થઈ જાય. પછી તમારે ઢાંકી દેવાનું છે અને આને 7-8 મિનિટ માટે આવી રીતે જ રેસ્ટ આપવાનું છે, જેથી રવો સરસ એવો દહીંમાં ફૂલી જાય. 8-1 મિનિટ જેવું થઈ ગયું છે, ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણો રવો સરસ એવો ફૂલી ગયો છે. એક વખત આને આપણે સરસ એવી રીતે હલાવી લઈશું. હવે આની અંદર આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે અને અહીંયા જે રીતે આપણે નોર્મલ ઢોસાનું બેટર બનાવીને રેડી કરવાનું છે, ફરીથી આમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું. અહીંયા આપણું આ બેટર રેડી થઈ ગયું છે. જે રીતે આપણે નોર્મલ ઢોસાનું બેટર બનાવીએ છીએ એ રીતનું આ બની ગયું છે. આ બેટરને આવી રીતે હાથ લગાવીને જોશો તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા રવો તમારો કરકરો રહેવો ન જોઈએ, એકદમ સ્મૂથ બનેલો હોવો જોઈએ. તમે જોઈ શકો છો આ રીતનું આપણું આ બેટર રેડી થવું જોઈએ. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મિક્સ કરી લેશું. હવે આપણે ઢોસાને સોફ્ટ બનાવવા માટે 5 ચમચી જેવું આપણે ઈનો નાખીશું અને આને આપણે મિક્સ કરી લેવાનું છે એક જ ડાયરેક્શનમાં. ઈનો નાખવાથી અહીંયા ઢોસા આપણા સોફ્ટ બનશે, કારણ કે આમાં આપણે આથો નથી લાવતા. આપણે નોર્મલ ઢોસામાં આથો લાવીએ છીએ પણ આ રવાના ઢોસા છે એટલે આમાં આપણે આથો નથી લાવતા. ઈનો આપણો અહીંયા ફરમેન્ટનું કામ કરશે. અહીંયા સરસ મિક્સ થઈ ગયો છે ઈનો. ઈનો નાખ્યા પછી તમારે આ બેટરને રવા નથી દેવાનું અને આના ઢોસા બનાવવાનું શરૂ કરવાનું. તો ચલો હવે આપણે ઢોસા બનાવવાનું શરૂ કરીએ. મેં ગેસ પર ઢોસાની લોડી મૂકી દીધેલી છે. અહીંયા લોડી આપણી ગરમ થઈ ગઈ છે. ઢોસાની લોડી ગરમ થઈ જાય એટલે આના ઉપર આપણે ભીનું કપડું ફરાવી લેવાનું તમારે, જેથી એનું ટેમ્પરેચર લો થઈ જાય. હવે આપણે જે આ રવાનું બેટર રેડી કર્યું છે ઢોસા માટે એને આપણે એક વખત હલાવી લેવાનું અને જેમ આપણે નોર્મલ ઢોસા બનાવીએ છીએ એ રીતે તમારે બનાવીને રેડી કરવાનું છે. ઉપર ડ્રાય થાય થોડું તો તમારે આમાં
બટર એડ કરવાનું છે. અહીંયા મેં હોમમેડ બટર લીધું છે અને આ બટરને પહેલાં આખામાં સ્પ્રેડ કરી દેવાનું છે તમારે. બધી બાજુ બટરને સરસ સ્પ્રેડ કરી દેવાનું. તમે બહારનું બટર પણ તમે યુઝ કરી શકો છો. બટર સ્પ્રેડ થઈ જાય પછી તમારે આના ઉપર આપણે જે ઢોસામાં જે શાક બનાવીએ છીએ બટેટાનું અને કાંદાનું એ તમારે 1-2 ચમચી જેવું એડ કરવાનું. શાક એડ થઈ જાય પછી તમારે આને સ્પ્રેડ કરી દેવાનું આવી રીતે બધી બાજુ. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની, ફાસ્ટ રાખશો તો તમારો ઢોસા નીચેથી એકદમ બળી જશે. શાક અહીંયા સ્પ્રેડ થઈ જાય પછી ઉપર આપણે થોડો સાંભાર મસાલો સ્પ્રિંકલ કરીશું. થોડો ઉપરથી ચાટ મસાલો એડ કરવાનો. સાઈડમાં થોડું આપણે તેલ એડ કરીશું. પાછું આપણે 1 ચમચી જેવું બટર એડ કરીશું. બટર એડ થઈ જાય પછી આપણે ઉપરથી થોડી ચીઝ સ્પ્રેડ કરીશું. તમે અહીંયા કોઈ બી ચીઝ એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે સ્પ્રેડ કરી લેશું. અહીંયા આપણો આ રવાના મસાલા ચીઝ ઢોસા બનીને રેડી છે. હવે આને આપણે ફોલ્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણા રવાના ઢોસા એકદમ જ ક્રિસ્પી બન્યા છે. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે આપણે બીજો બી બનાવી લઈએ. બીજો બનાવો ત્યારે તમારે પહેલાં ભીનું કપડું ફરાવી લેવાનું, એનું ટેમ્પરેચર તમારે લો કરી દેવાનું અને જે આ બેટર આપણું બનાવેલું છે એને હલાવીને જ તમારે ઢોસા બનાવવાના. ઉપરથી થોડું ડ્રાય થાય 1 ચમચી જેવું બટર એડ કરવાનું. રવાના મસાલા ચીઝ ઢોસા બનીને રેડી છે. હવે આને સર્વ કરી લઈએ. અહીંયા રવામાંથી મસાલા ચીઝ ઢોસા બનીને રેડી છે. તમે આને નાસ્તામાં કે પછી ડિનરમાં બી ખાઈ શકો છો અને આથા વગર બી આ એટલા જ સોફ્ટ બનીને રેડી થાય છે. તમે જોઈ શકો છો જે રીતે આપણે દાળ અને ચોખા પલાળીને બનાવીએ છીએ ઢોસા, એ જ રીતનું આ બનીને રેડી થાય છે અને ક્રિસ્પી બી એટલા સરસ બનીને રેડી થાય છે. આ ઢોસા બહુ જ સરસ બને છે. તમે આ રીતે એકવારથી ટ્રાય કરજો. જલ્દી બનીને રેડી થઈ જાય છે. તમારા બાળકોને આવી રીતે બનાવીને ખવડાવજો, બહુ મજા આવશે ખાવાની. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ.